नमस्कार विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित गम्मत पाठ सात तेमा आज आपने भाग बे जोईशुं। पाना नंबर 52 पर जुओ। रानी अने दूधवारो। अनिल दूधवारो छे, ते रानीना घेर रोज एक सरखू दूध आपे छे। भरवा माटे ते त्रण वार मगनो उपयोग करे छे। मग एटले के टप। एक दिवस रानीनी माता तेने दूध लेवा माटे जुदू वासन आपे छे। जो अही तपेली बतावी छे। रोज रानीनू वासन सलोसल दूधथी भराई जतू हतू, परंतु आजे रानीए जोयू के तेनू तपेलू एटले के वासन आखू भरायू नहोतू। हवे जुओ आ फकरामां રાની અને દૂધવાળાની વાત કરવામાં આવી છે। અનિલ દૂધવાળો છે, તે રાનીના ઘેર રોજ દૂધ લઈને જાય છે। રાની તેના વાસણમાં વાસણ આપે છે, ત્યારે અનિલ તેને રોજ એક સરખું દૂધ આપે છે। એક દિવસ રાનીની માતા દૂધ લેવા માટે જુદું પાત્ર એટલે કે વાસણ આપે છે, તો રોજ જે નાનું પાત્ર હતું તેથી દૂધ સલોસલ ભરાઈને તે આપતો હતો, પરંતુ આ જે પાત્ર મોટું છે તપેલી છે તેથી વાસણ ભરાયું નહોતું। તો આ ચિત્રમાં જુઓ, આ દૂધવાળો અને આ દૂધ આપે છે। અરે આજે અનિલે મને ઓછું દૂધ આપ્યું, શું કહે છે? અનિલે મને ઓછું દૂધ આપ્યું। તો શું તમે વિચારો છો કે અનિલ રાનીને ઓછું દૂધ આપ્યું છે? તેને મદદ કરો અને શોધો કેમ ભાઈ આવું બન્યું। તો જુઓ, રોજ ત્રણ મગનો ઉપયોગ કરી અને દૂધ આપે, તે દિવસ પણ તેને એટલું દૂધ આપ્યું હતું, પરંતુ વાસણ જે દૂધ લેવાનું પાત્ર હતું તે બદલાયું। આજે તેને તેની માતાએ થોડું મોટું આપ્યું તેથી પાત્ર ભરાયું નહીં। છોકરીને થાય કે આજે મને અનિલે દૂધ ઓછું આપ્યું, પણ ના, અનિલે દૂધ ઓછું આપ્યું નહોતું, પરંતુ તે દિવસે શું થયું હતું, તેની માતાએ તેને મોટી તપેલી આપી હતી તેથી દૂધ ભરાયું નહોતું। નીચે તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદે છે? તો તમારે મમ્મી પપ્પાને પૂછવાનું કે આપણે એક લીટર દૂધ લઈએ છીએ કે 1.5 લીટર, અથવા તો વધારે સભ્યો હોય તો 2 લીટર, બહુ ઓછા સભ્યો હોય તો 500 દૂધ પણ લાવતા હોય તો તમારે તમારા મમ્મી પપ્પાને પૂછી અને અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે। તમારા રસોડામાંથી જુદા જુદા પ્રકારના 5 વાસણ લો, એક પછી એક દરેક વાસણ પાણીથી સંપૂર્ણ ભરેલા જગથી ભરો। તમને શું દેખાયું? શા માટે? તમારા મિત્ર સાથે તેની ચર્ચા કરો। તો તમારે અંદાજિત માપ કાઢવાનું છે। રસોડામાંથી કપ, પ્યાલો અથવા લોટો કે તપેલી લેવાની અને જગથી ભરવાનું કે કયા વાસણમાં કેટલા જગ પાણી સમાય છે તેનો અંદાજ તમારે કાઢવાનો છે। હવે પાના નંબર 53 પર જુઓ। અહીં એક વાર્તા આપેલી છે। આ વાર્તા પણ તમે કોક કોક દિવસ દાદા દાદી અથવા તો મમ્મી પપ્પા પાસે સાંભળી હશે, અને ના સાંભળી હોય તો તમારે મમ્મી પપ્પાને કહેવાનું કે આ વાર્તા મને સંભળાવ। તો જુઓ,
आ वार्तानुं नाम छे तरस्यो कागड़ो। चीपी कागड़ो खूब तरस्यो हतो, कागड़ानुं नाम राखी छे चीपी, ते खूब तरस्यो हतो। तेने दरेक जग्याए पानी शोध्युं पण तेने क्यांय पानी न मळ्युं। अचानक तेने एक माटलू जोयू। शू जोयू? माटलू। ज्यारे तेने पानी पीवानो प्रयत्न कर्यो त्यारे तेने जोई तो माटलामां घणुं पानी ओछू हतुं। तेने नजीकमां पड़ेला कांकरा जोया। जुओ, अहीं एक कागड़ो हतो, तेने खूब तरस लागी हती। ते आजूबाजू पानीनी शोधमां हतो परंतु तेने क्योय पानी देखायुं नहीं। अचानक तेने एक माटलू जोयुं अने जोयुं तो पानी बहु ज ओछू हतुं। तेने प्रयत्न कर्यो परंतु तेनी चांच माटलामां पहोंची नहीं। तेने एक युक्ति सूझी, आजूबाजू जोई तो त्यो कांकरा पड़ेला हता। तो जुओ, आ कागड़ो छे अने आ माटलो, आजूबाजू कोकरा पड़ा छे। तेने एक पछी एक कांकरा क्यों नाख्या? माटलामां। जुओ, पछी माटलामां पानी ऊपर आव्यु। चीपीए पानी पीधुं अने उड़ी गयो। कागड़ाए पण बुद्धि वापरी के बाजूमां कोकरा हता ते कांकरा क्यों नाख्या? चांच वडे पकड़ी अने माटलामां नाख्या। माटलामां कोकड़ा नाख्या तेथी पानी ऊपर आव्यु अने कागड़ाबाईए धरई पानी पीधुं अने का का करता उड़ी गया। હવે જુઓ પાના નંબર 54 પર, તમારે ચીપી જેવા બનવું છે તો શું તમે જાણવા ઈચ્છો છો કે માટલામાં પાણી કેવી રીતે ઉપર આવ્યું? તમને ખબર પડી હશે કે માટલામાં બહુ ઓછું પાણી હતું પરંતુ કાગડાએ અંદર કોકરા નાખ્યા તેથી પાણી ઉપર આવ્યું। બે સરખા માપના પ્યાલા લો, પાણીથી દરેક પ્યાલાને અડધો ભરો। તમારે પહેલાં પ્યાલામાં છેક સુધી પાણી ઊંચું લાવવા માટે કચુકા નાખવા। અનુમાન કરો કે તેમાં નાખવા માટે કેટલા કચુકા જોઈએ। હવે જાતે કરો, ઉપયોગમાં લીધેલા કચુકા ગણો। હવે તેટલી જ સંખ્યામાં લખોટીઓ બીજા પાલામાં નાખો। શું થયું? પથ્થર નો ઉપયોગ કરી ફરીથી કરો। શું થયું? શા માટે? વર્ગમાં તે બાબતે ચર્ચા કરો। જુઓ, અહીં બે પ્યાલા આપ્યા છે, આ પ્યાલા અડધા અડધા પાણીથી ભર્યા છે, તો એકમાં પાણી ઉપર લાવવા માટે કચુકા નાખ્યા અને બીજામાં લકોટી નાખી છે। હવે પાના નંબર 55 પર પાણીનો ઉપયોગ, તમારા ઘરમાં નીચેની ક્રિયા માટે કેટલું પાણી વપરાય છે? જગ કે મગ કે ડોલ વપરાય છે તે શોધો। હવે જુઓ, તમે નાવા માટે કેટલું પાણી વાપરો છો? મમ્મી કપડો ધોવા માટે કેટલું વાપરે છે? મમ્મી વાસણ મજવા માટે કેટલું વાપરે છે? તમે કેટલું પાણી દિવસનું પીવો છો તેનું તમે મમ્મીને પૂછી અને આ ખાલી જગ્યામાં લખો। અનુમાન કરો અને શોધો। તો જુઓ, કેટલા મગ પાણી રેડવાથી એક ડોલ ભરી શકાય? તો તમારે પણ ડોલ અને મગ લઈને બેસવાનું અને ગણવાનું, પાણી વેડ્યા જવાનું અને ગણવાનું કેટલા મગ સમાયા તે ખાલી જગ્યામાં લખવાનું। તમે સ્નાન કરવા માટે કેટલી ડોલ પાણી વાપરો છો? એક ડોલ કે બે ડોલ? તો તમારે જોવાનું જે પાણીની ડોલ ભરીને બેસવાનું અને પછી એક ડોલ વપરાય તો અહીં એક ડોલ લખવાની, બે ડોલ વપરાય તો અહીં બે ડોલ લખવાની। તમે સ્નાન કરવા માટે કેટલા મગ પાણી વાપરો છો? તો તમારે ગણવાનું અને પછી અહીં લખવાનું।
ફુગ્ગામાં કેટલું પાણી સમાય? તો કેટલા મગ સમાય? એક કે બે? તો અહીં લખવાનું, પિચકારી ભરવા માટે કેટલું પાણી જોઈએ? અહીં ખાલી જગ્યામાં લખવાનું છે નીચે, હું એક સમયે 9 ડોલ પાણી પી શકું છું. હું એટલે કે ઊંટ. બે ઊંટ એક સમયે કેટલી ડોલ પાણી પી શકે? તો એક ઊંટ 9 ડોલ પાણી પી શકે. તો બે ઊંટ 9 × 2 = 18. હવે હું તમને હોમવર્ક આપું. તો હોમવર્કમાં જુઓ, પાના નંબર 53 પર જે વાર્તા આપી છે, તરસ્યો કાગડો, આ વાર્તા તમારે સુંદર અક્ષરે ગણિતની નોટમાં લખી અને તૈયાર કરવાની. અસ્તુ.